રાપરના વસુંધરા ટ્રસ્ટ આયોજિત સતત 7મો આયુર્વેદ અને હોમિયોપેથી કેમ્પ લોકો માટે રાહતરૂપ બન્યો છે. ડોક્ટરોની ટીમ અને વસુંધરા ટ્રસ્ટ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ માં ન્યૂઝ લાઈવમાં આપને આવકારું. ખાસ તો છેલ્લા 7 મહિનાથી રાપર તાલુકામાં વસુંધરા ટ્રસ્ટ દ્વારા જિલ્લા પંચાયતના આયુર્વેદિક શાખાની સહકારથી જે કેમ્પોનું આયોજન કરવામાં આવે છે એના કારણે રાપર તાલુકાના ઘણા બધા એવા દર્દીઓ કે જેમને જે કાંઈ જરૂર હોય પોતાના રોગમાં એમાં આ વસુંધરા ટ્રસ્ટ અને જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ ક્યાંક ને ક્યાંક ખૂબ ઉપયોગી નીવડ્યા છે. મારી સાથે અત્યારે એવા ઘણા પેશન્ટો છે. છેલ્લા તમે કેટલા સમયથી આવો છો ને નામ તમારું જણાવો. અત્યારે જ આવ્યા છે, બરાબર. પહેલી વખત? હા, પહેલી વખત આવ્યા. હા હા. શેની દવા લેવા આવ્યા હતા? પથરી અને મચ્છાની. પથરી અને મચ્છાની દવા લેવા? બરાબર. તમે વળી ઘેર આવ્યા કે? હવે ભેર બીપીની અને ડાયાબિટીસની. બરાબર. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક પથરી, ડાયાબિટીસ આવી બધી ઘણા બધા એવા રોગો છે. આપણે ડૉક્ટરોને પણ મળશું, પણ એનાથી પહેલાં વસુંધરા ટ્રસ્ટ છેલ્લા જે 7 મહિનાથી એક આયમ આદર્યો છે અને એને સફળતા પણ મળી છે. રાપરના ઘણા બધા એવા પેશન્ટો જેના ડેટા ઓલરેડી વસુંધરા ટ્રસ્ટ પાસે છે, તો હું વસુંધરાના ઋષભભાઈ તમે જ આવી જાઓ. હા, પધારો. વસુંધરા ટ્રસ્ટે જે નક્કી કરેલું છે કે રાપર તાલુકાનો સર્વાંગી વિકાસમાં આપણે બે મુદ્દા પકડેલા છે, એક તો આરોગ્ય અને એક શિક્ષણ. તો એ બે વસ્તુમાંથી જે આપણે આપણે મહિને નક્કી કરેલું છે કે હર મહિનાની અંદર આપણે જિલ્લા જે છે એની સાથે સંયોજનમાં વસુંધરા ટ્રસ્ટ હર મહિનામાં એક આયુર્વેદ અને હોમિયોપેથીનો કેમ્પ કરશે. તો આ 9 સપ્ટેમ્બર 2022ના આજે આપણે આ કેમ્પ અહીંયા કને રાખેલો છે. ખાસ તો ઋષભભાઈ, આ 7 કેમ્પ જે તમે કર્યા એમાં અત્યાર સુધીમાં કેટલા દર્દીઓએ લાભ લીધો? અત્યાર સુધીના ડેટા જોવા જઈએ તો આમ 1000 દર્દીઓએ આનો લાભ લઈ ચૂક્યા છે અને 1000માંથી 125 એવા દર્દીઓ છે જે રિપીટ થયા છે. અને એનો એક આત્મસંતોષ એ વસ્તુનો થાય છે કે એમને આનાથી ફાયદો પણ થયો છે, મોટી વાત. તો એ અમને ઘણી વખત કાર્યાલયના આપણા જે ટ્રસ્ટના મોબાઈલ નંબર છે એના ઉપર ફોને આવતો હોય કે અમારી દવા પૂરી થઈ ગઈ છે, હવે બીજો કેમ્પ ક્યારે છે, તો અમે ત્યારે આવશું અથવા તો અમને દવાની વ્યવસ્થા તમે કરી આપો જેથી કરીને આ દવા અમારી કાયમ ચાલુ રહે અને અમે જલ્દીથી જલ્દી સાજા થઈ શકીએ. નમસ્કાર દર્શક મિત્રો, મેં જેમ આપને જણાવ્યું એમ ખાસ તો વસુંધરા ટ્રસ્ટના પ્રમુખ જયદેવભાઈ મહારાજ, ઉપપ્રમુખ રમેશભાઈ સાધુ, અવિનાશભાઈ, ઋષભભાઈ, મયુરભાઈ, અશોકભાઈ, આ બધા એવા કાર્યકરો છે કે જે પારકી છઠ્ઠીના જાગતલ કહેતા મને જરા પણ સંકોચ નહીં થાય. ક્યાંક ને ક્યાંક આ લોકોએ પછી પીરધાર ઉપર સંસ્કાર કેન્દ્ર ચલાવવાનું હોય કે નાનામાં નાના માણસને ઉપયોગી થવાની વાત હોય એટલે વસુંધરા ટ્રસ્ટનું નામ પહેલાં આવશે. છેલ્લા 7 મહિનાથી આ આયુર્વેદિક કેમ્પોમાં સેવા આપી રહેલા ડૉક્ટર મોહિનીબેન હળપતિ અને આપણી સાથે બીજા પણ ડૉક્ટર છે, પણ એનાથી પહેલાં આપણે બેનને મળશું. ખાસ તો બેન, આ 7મા કેમ્પમાં આપ જ્યારે સેવા આપી રહ્યા છો, જો નિયામક શ્રી આયુષની કચેરી જે આપણી ગાંધીનગર છે અને જિલ્લા આયુર્વેદ શાખા જે જિલ્લા પંચાયત કચ્છ છે એ તરફથી અમને સૂચના મળી છે કે દર મહિને આપણે કેમ્પ કરવાનો છે. એમાં વસુંધરા ટ્રસ્ટનો જે અમને સહકાર મળ્યો છે એના લીધે રાપરની જે પબ્લિકને ખબર નથી કે આયુર્વેદિક હોમિયોપેથિક દવાખાનું આપણા તાલુકામાં છે, એમના સુધી આ વસ્તુ પહોંચી છે કે સરકાર આપણને મફતમાં દવા પ્રોવાઈડ કરે છે આયુર્વેદિક હોમિયોપેથિક. તો એના લીધે હવે ઘણા પેશન્ટો એ પ્રત્યે સજાગ થયા છે અને આપણા દવાખાનાનો અને આ કેમ્પનો પણ ઘણા મોટી સંખ્યામાં ભાગ લે છે. ખાસ તો બેન, આ 7 કેમ્પની અંદર એવા કેટલા દર્દીઓ છે જે રિપીટ થયા? ઋષભભાઈએ કીધું એમ 150 થી 200 દર્દીઓ. સમજો કે ગયા કેમ્પમાં આપણે 200 દર્દીઓ હોય તેમાંથી 50 થી 75% દર્દીઓ આપણી પાસે રિપીટેશનમાં આવે છે અથવા એક એક મહિનાના અંતરે આપણી પાસે કેમ્પ હોય છે તો ઇન બિટવીન જો 20 દિવસમાં એમની દવાઓ પૂરી થઈ જાય તો એના માટે ફોન આવે છે કે બેન દવાઓ પૂરી થઈ ગઈ છે, નેક્સ્ટ કેમ્પ ક્યારે હશે અથવા આપણા દવાખાનેથી આપણને મળી જશે દવા. એટલે એ રીતે ફોલોઅપ આપણી પાસે ઘણા આવે છે, એના પરથી આપણે કહી શકીએ કે દવાઓની અસર સારી થાય છે અને લોકો સારી એમાં લાભ લે છે. બરાબર. દર્શક મિત્રો, ખાસ તો આપણી સાથે પહેલાં સણવાના ડૉક્ટર શૈલેષભાઈ ડોડિયા હતા. શૈલેષભાઈ ડોડિયાની બદલી થઈ ગઈ છે અને અત્યારે મેઘપર આરોગ્ય કેન્દ્ર. ખાસ આપને જણાવી દઉં કે મેઘપરમાં છેલ્લા ઘણા વર્ષોથી આયુર્વેદિક દવાખાનું છે, પણ જ્યારથી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પારુલબેન આવ્યા ત્યાર પછી આ એક આખે આખી ઝુંબેશ હોમિયોપેથી અને આયુર્વેદને લઈ આવવાની જે એમણે
ખરેખર સરાહનીય કામગીરી કરી છે, એને સરાહશું. પણ એનાથી પહેલાં આપનું નામ જણાવો સાહેબ. મારું નામ ડૉક્ટર સુનિલ એમ કાચરોલા, હાલ અત્યારે મેઘપર ખાતે ફરજ બજાવું છું. અમારા જિલ્લા પંચાયતની અંદર આયુર્વેદ શાખા આવેલી છે, એની અંદરથી અમારા સરની અંડરમાં એના નિયામકશ્રીને અમારા અંડરની અંદર ઘણા બધા અમે કેમ્પનું આયોજન ટીમવર્કથી કરીએ છીએ. એમાં આયુર્વેદ હોમિયોપેથિક બધાએ સાથે રહીને કચ્છના અંતરાળીય ગામ જે બહુ દૂરના વિસ્તાર છે ત્યાં પણ કેમ્પ કરી ચૂક્યા છીએ. કેમ્પ કરવાનો અત્યાર સુધી બેનિફિટ એ મળ્યો છે કે અમુક પેશન્ટને ખ્યાલ જ ના હોય કે આ પેશન્ટ ખરેખર ટ્રીટમેન્ટને યોગ્ય છે કે નહીં. ઘણા પેશન્ટ આશા મૂકી દીધી હોય કે મને સારું નહીં થાય, એવા પેશન્ટ પણ કેમ્પમાંથી મળેલા છે અને એ પેશન્ટને અત્યારે સારું પણ થઈ ગયેલું છે. અને ફ્રી ઓફ દવા આવે છે, પણ દવાની ક્વોલિટી એટલી સારી છે કે અત્યાર સુધી જેટલા લોકોએ દવા લીધી છે અને મોસ્ટ ઓફ બધાને રિઝલ્ટ મળેલા છે. એટલે મારી અનુરોધ છે બધી પબ્લિકને કે જ્યાં પણ આયુર્વેદિક અને હોમિયોપેથી કેમ્પ થાય છે તો તેનો અવશ્ય લાભ લે. તો દર્શક મિત્રો, વસુંધરા ટ્રસ્ટના આયામને છેલ્લા 7 મહિનાથી રાપર તાલુકાની પ્રજા જે આવકારી રહી છે અને ક્યાંક ને ક્યાંક એના પરિણામ પણ જોવા મળી રહ્યા છે. 150-200 દર્દીઓ જો રિપીટ થતા હોય એનો સીધો અર્થ એ થાય કે દવાની ચોક્કસ અસર થાય છે. આ જ રીતે વસુંધરા ટ્રસ્ટ અને જિલ્લા આયુષ્ય વિભાગ પોતાની કામગીરી કરતો રહેશે તો ચોક્કસપણે કહી શકાય કે આયુર્વેદનો પ્રચાર પણ પૂરતા પ્રમાણમાં થઈ જશે અને લોકો મેડિસિનની મોઘી મોઘી દવાઓ લેતા બચશે. કેમેરામેન સામજીભાઈ ભુજ સાથે ઘનશ્યામ બારોટ, માં ન્યૂઝ લાઈવ, રાપર, ગુજરાત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.